ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં સજવા ગામે ઉનાળાની શરૂઆત થતાં જ પીવાના પાણી માટે બળદગાડા જોડીને એક કિલોમીટર દૂર સુધી પાણી લેવા જવું પડતું હોય છે ત્યારે સરકારી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકારી તંત્રની નિંદ્રાધીન હાલતમાં હોવાથી સજવા ગામની મહિલાઓ પીવાના પાણી માટે વલખા મારવા પડે છે સજવા ગામમાં થી ચાર હજારની વસ્તી ધરાવતું ગામ જેમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ત્રણ પાણીની ટાંકી આપેલ છે જેમાંથી માત્ર એક જ પાણીની ટાંકી ચાલુ છે અને બીજી બંધ હાલતમાં છે સજવા ગામમાં પાંત્રીસથી ચાલીસ બોર આવેલા છે જેમાંથી તમામ બોરમાં પાણી આવતું નથી અને કૂવામાં તો પાણી જોવા પણ મળતું નથી સજવા ગામના બે ફળિયામાં એક કિલોમીટર સુધી બળદગાડામાં પીપળા મૂકીને પાણી ભરવા જવું પડતું હોય છે અને તે પણ માત્ર એક જ બોરમાં પાણી મળતું હોવાને કારણે બળદગાડાની સવારીથી લઈ લાઇન લાગતી હોય છે અને ત્યારબાદ મહિલાઓને બળદગાડામાં ભરેલા પીપળામાંથી પાણી લેવા માટે ઝઘડા થતા હોય છે તો આવી ગંભીર સમસ્યા આ સજવા ગામમાં જોવા મળી રહી છે સજવા ગામમાં એક ફળિયામાં માત્ર એક જ હેન્ડપંપમાં પાણી નીકળતું હોવાને કારણે મહિલાઓને ઝઘડા થતા હોય છે જ્યારે મહિલાઓને પીવાના પાણીના ફાંફા મારવા પડતા હોય છે અને એક બેડા પાણી માટે ઝઘડો કરી પોતાના ઢોર ઢાંખરને પાણી પીવડાવવા માટે પણ પાણી મળતું નથી ત્યારે સજવા ગામના તાલુકા પંચાયત સંસદ રાયસિંગભાઈ ગભાભાઈ જણાવી રહ્યા છે કે અમે કે અમે સરકારી તંત્રને વારંવાર રજૂઆત કરી તેમ છતાં પણ સરકારી તંત્ર તેમજ પાણી પુરવઠા વિભાગ આ પાણીની સુવિધા પૂરી કરવા માટે આ કાન કરી રહ્યું હોય તેમ જણાવ્યું છે ગામ લોકોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં આ સજવા ગામમાં રાજકીય નેતાઓ પણ માત્ર મત લેવા માટે જ આવે છે અને મોટા મોટા વાયદા કરીને જતા રહે છે જેના કારણે અત્યારે આ સજવા ગામની મહિલાઓ તેમજ પોતાના પશુઓને પીવા માટે પાણી મળતું નથી જેથી ગ્રામજનો ત્રાહીવામ પોકારી ઉઠ્યા છે રખા પઠાણનો રિપોર્ટ ઉદેપુર